માણસ આજે ચંદ્ર સુધી પહોંચી ગયો છે, જો કે ધરતી પર કેવી રીતે રહેવું તે હજુ સુધી નથી સમજી શક્યો, અને એટલા જ માટે જૂથ અથડામણ જેવી ઘટનાઓ છાશવારે સામાન્ય બાબતે બનતી રહે છે. વડોદરામાં તકરાર પાછળનું મુખ્ય કારણ શું હતું? પોલીસે કેટલા લોકોની કરી છે ધરપકડ? જુઓ ધ ક્રાઇમ સ્ટોરીમાં તોફાનીઓ સકંજામાં. मराठी मोहल्लामां जूथ अथडामणनो मामलो, बे बाइक वच्चे अकस्मात थता थई हती बबाल. आ दृश्यो छे 4 ऑक्टोबरनी रातना. वडोदराना कालुपुर विस्तारमां बे बाइक वच्चे सामान्य अकस्मात बाद जूथ अथडामणनी मोटी घटना घटी हती, जेमां अनेक लोको इजाग्रस्त थया हता. मामलो वधु बिचके नहीं ते माटे पोलीस काफलो खड़की देवामां आव्यो हतो અને સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લઈ લેવામાં આવી હતી. મોડી રાત્રે બની ઘટના. વહેલી સવારે અટકાયત. 10 થી વધુ સામે FIR. બંને જૂથના 4 થી વધુની અટકાયત. વડોદરા પોલીસના ACP MB ભોજાણીએ જણાવ્યું કે આ અચાનક બનેલી ઘટના છે, કોઈ સુનિયોજિત કાવતરું નથી. હાલમાં આ વિસ્તારમાં શાંતિ છે. 10 થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને જૂથના 4 થી વધુની અટકાયત કરી છે. બિલકુલ, આપ જાણો છો કે ગઈકાલે સાંજના નવા બજાર મરાઠી મોહલ્લામાં એક સ્પોન્ટેનિયસ ઘટના બનેલી છે, જેમાં કોઈ પ્રીવિયસ પ્લાન ન હતું. 2 બાઇક આગળ પાછળ એક્સિડન્ટ, એક સામાન્ય એક્સિડન્ટ થવાથી બંને ડ્રાઈવરોના એકબીજાનામાં ક્રોધ આવતા નીચે ઉતરી એકબીજા સાથે ગાળીગલોચ કરવામાં આવી. મામલો બિચકતા પહેલાં પોલીસે આ બંને ગ્રુપને પોલીસ સ્ટેશને બોલાવી બંને ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી છે, જેમાં એક ફરિયાદી છે બ્રજેશ ઉર્ફે વજુ કનુભાઈ, તેમની સાથેના 3-4 માણસો અને વિરોધી પાર્ટીના 5 થી વધુ ઇસમોએ તેમની સાથે મારામારી કરી છે, તેમનો એક ગુનો દાખલ થયેલો છે. તેની સામેવાળી પાર્ટીમાં છે મોહમ્મદ ફરીદ, એમને પણ 4 માણસો એમની સાથે છે, અને સામેવાળા 7 માણસોએ એમની સાથે પણ માથાકૂટ કરેલી છે. બંનેના ગુનાઓ દાખલ થયા છે. તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રવિ પ્રજાપતિ કરી રહેલા છે. સમયસર બંને ગુનાના આરોપીને અટક કરી લેવામાં આવેલા છે ધોરણસર. તે પૈકી એક હોસ્પિટલ એડમિટ છે, જેનું નામ છે રોનક પવાર જેએજી હોસ્પિટલ છે, અને એક કાયદાના સંઘર્ષમાં ઉતરેલું બાળક છે, જે ને કોઈ ધરપકડ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તપાસ એકંદરે ચાલુ છે. સ્થળ પરની પરિસ્થિતિ એકદમ કંટ્રોલ છે, કાયદો વ્યવસ્થા મેન્ટેન થયેલ છે. આ અથડામણમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, તો પોલીસે 4 લોકોની અટકાયત કરી. આ દિશામાં હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.